नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते वाला विद्यार्थी मित्रों, केम छो? मजा में? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। तो आजनो अभ्यास धोरण 3 विषय आसपास पर्यावरण बराबर। तो बाळ मित्रों, आपणे शाळामां आवता था त्यारे 18 पाठ सुधी मैं तमने क्लासमां लखावी दीधुं बराबर। जो कोई विद्यार्थीने बाकी रही गयुं होय पछी तमे ज्यारे शाळामां आवो त्यारे हुं पाछुं लखाई दईश। आजे आपणे नवो पाठ 19 नो आगळ अभ्यास शरू करवा जई रह्या छे। तो चालो मित्रों, તમારી આસપાસની જે ચોપડી છે, પાઠ્યપુસ્તક સ્વાધ્યાયપોથી નહીં, આવા પૂઠાવાળી ચોપડી છે ને, તે બહાર કાઢો અને તેમાં પાઠ 19 આપણા સાથી બરાબર। ચાલો હું પાઠ સમજાવું છું, તમે ધ્યાન આપજો। પાઠ 19 આપણા સાથી। છતના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો। ટક અવાજ આવ્યો એટલે બધાનું ધ્યાન પંખા તરફ ગયું, બધાએ અવાજ સાંભળ્યો। કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ। શું કહે છે? કલ્યાણી નામની એક છોકરી હતી, તેણે બૂમ પાડી અને કહ્યું કે જુઓ, ટક અવાજ આવ્યો એટલે બધાએ જોયું તો શું થયું હતું? એક પંખી પંખા સાથે અથડાઈને પડ્યું હતું એટલે પંખીને ઈજા થઈ। પંખા સાથે, ચાલુ પંખા સાથે અથડાઈ તો એને વાગે ને, ઈજા થાય ને, એટલે એને ઈજા થઈ હતી એટલે કે વાગ્યું હતું। પીટરે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું। પંખી પીડાતું હતું। શું થયું? પીટર નામનો એક છોકરો તરત જ ઊભો થઈ ગયો અને તરત જ તેને પંખીને પકડી લીધું, જે નીચે પડી ગયું હતું ને પંખાથી અથડાઈ, તો એ પીડાતું હતું એટલે એને ઈજા થઈ। ચાલુ પંખામાં અથડાય એટલે એને થોડું ઘણું તો વાગ્યું હોય ને, એટલે એને પીડાતું હતું એટલે કે દુખતું હતું। આગળ જુઓ, આગળનો ફકરો। નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા। નવજોત અને હરભજન નામના જે બે છોકરા છે તે એક વાટકામાં પાણી લઈને આવ્યા। શા માટે પાણી લાવ્યા હશે? પેલું પંખી અહીંયા આગળ ચિત્ર દેખાય છે બરાબર, હાથમાં લીધું હતું ને કોને? પીટરે તરત જ હાથમાં પકડી લીધું। નવજોત અને હરભજન પાણી લઈને આવ્યા એના ઉપર છાંટવા માટે। પીટરે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો, તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો। પંખીએ થોડું પાણી પીધું અને તે પાંખો હલાવતું હતું। નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું। શું થયું હતું? કે પીટરે તેને હાથમાં લઈ લીધું અને પછી એને પ્રેમથી એના ઉપર હાથ ફેરવવા લાગ્યો। બધાએ એના ઉપર થોડું પાણી છાંટી પાછો પાછો એને પીવા માટે વાટકો આગળ ધર્યો। પંખીએ પણ થોડુંક ચાંચમાં પાણી પી લીધું, એ પાણી પીધું એટલે એને સારું લાગ્યું, તે પાંખો પાછું હલાવવા લાગ્યું। નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું। બધાએ પંખીને જોયું, પંખી ઉડવાની મથામણ કરતું હતું બરાબર, એના ઉપર થોડું પાણી છાંટ્યું, એને થોડુંક પાણી પીવડાવ્યું એટલે એને થોડુંક સારું લાગ્યું એટલે પછી નવજોતે બધાને થોડુંક પાછળ ખસવા કહ્યું, કારણ કે પંખી કદાચ એને બધાથી ડરતું હશે, એને બીક લાગતી હશે, બધા થોડાક પાછળ ખસી ગયા। તો બધાએ જોયું પંખી થોડીક ઉડવાની શું કરતું હતું? મથામણ, મથામણ એટલે કોશિશ કરતું હતું। થોડી વારમાં જ પંખી ઉડી ગયું, એકદમ વાગવાથી તે એકદમ ઝડપથી તો ઉડી શકે એવાનું નહોતું એટલે ધીમે ધીમે એને થોડીક પાંખો હલાવી અને એમ કરતાં કરતાં ધીમે ધીમે થોડી વારમાં જ ઊંચે ઉડી ગયું। જો તમને ચિત્રમાં અહીંયા ઉડતું દેખાય છે ને, બધા બાળકો પણ એમ લોકોની સામે જોયે છે બરાબર। ચાલો સામેનું પેજ જુઓ, પાન નંબર 129 ઉપરનું। તો બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું, તો બધા ઘરે હતા બરાબર। પાછા બીજા દિવસે એમને બીજું એક પંખી કહે છે શાળામાં એમના વર્ગખંડમાં ઉડતું જોયું। બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી તે એ જ પંખી હતું કે બીજું હતું બરાબર, એનું એ પંખી હશે કે બીજું હશે એમ એ બધા વિચારવા માંડ્યા। તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો, એમના ઘરમાં એ પંખી એક અથડાયું હતું એટલે લોકોએ શું કર્યું,
કે આજે વરખંડમાં એક પંખી પાછું ઉડતું આવ્યું છે, પાછું તે કદાચ અથડા પંખા સાથે અથડાઈ જશે તો, એટલે તે પાછું પંખાની સ્વીચ બંધ કરી દીધી. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. શું કરવા લાગ્યા? પંખીને જોવા તાળી પાડવા. પંખી જોવો એટલે તમે પણ ખુશ થઈ જાઓ છો ને, તો આ રીતના આ બાળકો પણ ખુશ થઈ ગયા ને તાળી પાડવા માંડ્યા. ચલો નીચે જુઓ તો યાદ કરો અને લખો. એટલે આપણે હમણાં જે પંખી અથડાયું હતું બરાબર, તો એના વિશે યાદ કરવાનું છે અને લખવાનું છે કે પહેલાં શું બન્યું, એમ સબ આ જે વાક્યો છે એને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો અહીંયા આગળ બધા આડાવડી વાક્યો આપેલા છે. પંખી ઉડી ગયું, પંખીને પંખાથી ઈજા થઈ હતી, પીટરે પ્રેમથી પંખી પર હાથ ફેર્યો હતો, બાળકોએ પંખીને વર્ખંડમાં ફરતું જોયું, નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈને આવ્યા. તો આ બધામાં સૌ પ્રથમ પહેલાં શું બન્યું હતું કે બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું બરાબર. ત્યાર પછી બીજા નંબરમાં પંખીને પંખાથી ઈજા થઈ હતી. પછી ત્રીજા નંબરમાં આવશે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈને આવ્યા. ઈજા થઈ એટલે પાણી લઈને આવ્યા હતા ને. એના પછી પીટરે પ્રેમથી પંખી ઉપર હાથ ફેર્યો. અને પાંચમા નંબર તો તમને અહીંયા આગળ ક્રમ આપી દીધેલો છે બરાબર, કે પંખીને સારું લાગ્યું એટલે પાણી પીને પાછું ઉડી ગયું બરાબર. ચાલો અહીંયા બીજા પ્રાણીઓના ચિત્ર આપેલા છે કે કોણે કયું પ્રાણી પાડેલું છે. તો અહીંયા શંકર છે, શંકર નામનો છોકરો, તો એણે બિલાડી પાડી હતી એટલે એનું નામ આપ્યું છે શંકરની બિલાડી. શંકર ખૂબ જ ખુશ છે. એના ઘરમાં ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. કેમ ખુશ હતો શંકર? કારણ કે એના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો બરાબર. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. શું કરતો હતો શંકર? કે નવરાશનો, જે વધારાનો સમય સ્કૂલે ગયા પછી લેસન થઈ જાય ને રમી લે ને પછી બધો વધારાનો સમય કોને આપતો હતો? બિલાડી અને તેના બચ્ચાની પાછળ. એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. શું થયું હતું એક દિવસ? કે શંકર બિલાડીના રડવાના અવાજથી જાગી ગયો. તે વાડા તરફ દોડ્યો. તેણે જોયું તો બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાડતી હતી. બિલાડી કેમ રડતી અડતી? એને તો ચાર બચ્ચાને જન્મ આપ્યા હતા, અહીંયા અહીંયા ત્રણ જ બચ્ચા છે એટલે એક બચ્ચું ગુમ થઈ ગયું લાગે છે, ખોવાઈ ગયું લાગે છે, એટલે કદાચ બિલાડી રડતી હશે. એક બચ્ચું ખોવાયું હતું. શંકર વાડાની બહાર ગયો. તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શું થયું હતું? કે એક બચ્ચું ખોવાઈ ગયું હતું, તો તે ક્યાં ગયું? એની બહેન છે માલિની, તે બચ્ચાને રમાડી રહી હતી એટલે વાડાની બહાર હતું એક બચ્ચું. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું બિલાડીના બચ્ચા માટે રડતી હતી. એટલે શું કીધું? પેલા શંકરે એની બેન માલિની બહાર હતી, બચ્ચાને રમાડતી હતી એટલે એને અંદર બોલાવી અને કીધું કે આ બિલાડી તેના બચ્ચા માટે જ રડે છે. ચાલો નીચે જુઓ, વિચારો અને તમારે એના જવાબ આપવાના છે બરાબર. આ તો દરેકને આવડશે જ. બિલાડીનો અવાજ કેવો હોય છે? હા, કેવું બોલે છે બિલાડી? મ્યાઉ મ્યાઉ બરાબર. ચાલો બીજો છે પ્રશ્ન, તમને કયા પ્રાણી ગમે છે? તો આનો જવાબ પણ તમારી રીતે તમારે બોલવાનું છે. તમને જે પ્રાણી ગમતું હોય એ પ્રાણી તમે બોલી શકો છો તેનું નામ. અને કેમ ગમે છે? તો તમને કૂતરું ગમતું હોય તો કૂતરું કેમ ગમે છે? કે આપણા ઘરની ચોકી કરે છે બરાબર, કોઈ ચોર આવે તો ભસે છે ને, એટલે આપણને કૂતરું પાડવું ગમે છે. ત્યાર પછી બિલાડી. તો બિલાડી પણ આપણને પાડવી ખૂબ ગમે છે. આપણા ઘરમાં જો કદાચ ઉંદરોનો ત્રાસ વધારે હોય તો બિલાડી તેને મારી નાખે છે બરાબર. ત્યાર પછી ગાય. તો ગાય પાડવી પણ ગમે છે કારણ કે તે આપણને દૂધ આપે છે બરાબર. ચાલો એના પછી પાછળનું પેજ કાઢો. તો બીજા એના પછીનું ચિત્ર છે ગાયનું. તો એ ગાય કોની છે? ગંગાની ગાય. કોની ગાય છે? ગંગાની ગાય. મીનુને ગાય છે. ગાયનું નામ શું છે? ગંગા. મીનુ ગંગાને ચરાવવા માટે રોજ ખેતરે લઈ જાય છે. અહીંયા આગળ જુઓ બાળમિત્રો, ગંગાની ગાય લખ્યું છે ને, એના બદલે તમારે શું લખવાનું? મીનુની ગાય બરાબર. ગંગા તો ગાયનું નામ છે. આગળ કેવું શંકર લખ્યું હતું? તો અહીંયા આગળ પણ તમારે મીનુની ગાય એવું લખવાનું છે બરાબર.
મીનુની ગાય અને ગાયનું નામ છે ગંગા. તો મીનુ તેને ગાયને એટલે કે ગંગાને ચરાવવા રોજ ખેતરમાં ચારો તો ચરાવવો પડે ને, ગાયને ખાવા આપવું પડે ને, ગમે એટલું તમે ગાય માટે ઘરે લાવો પણ ગાય ધરાય નહીં, એટલે એને ખાવા માટે તમારે ચારો ચરવા માટે ક્યાં લઈ જવી પડે, ખેતરમાં જ. બરોબર. એક દિવસ ઝડપથી આવતું સ્કૂટર ગંગા સાથે અથડાઈ ગયું. શું થયું હતું એક દિવસ કે ગંગા આવતી હશે રસ્તામાં તો એક સ્કૂટર ઝડપથી આવતું હતું ને ગંગા સાથે અથડાઈ ગયું, એટલે અથડાવાથી તેના પગમાં ઈજા થઈ ગઈ. અને ઈજા થઈ એટલે અહીંયા આગળ ચિત્રમાં તમને દેખાય છે ને લાલ કલર, હા, તો એના પગમાંથી લોહી નીકળી રહ્યું છે. શું નીકળી રહ્યું છે? લોહી. નીચે જુઓ, વિચારો અને કહો. તો મીનુના કુટુંબના લોકો હવે આ ગંગાને વાગ્યું છે, એના પગમાં ઈજા થઈ છે, તો શું કરશે એના માટે? તો એને તાત્કાલિક પ્રાણીઓના એટલે કે ઢોરના દવાખાનામાં લઈ જશે, તેની સારવાર કરાવશે. બરોબર. જરૂર હોય તો ઇન્જેક્શન કે દવા લગાવી પાટો પણ બાંધશે. એના પછી જુઓ અને લખો. અહીંયા આગળ ચિત્રો આપેલા છે, જોવાનું છે અને લખવાનું છે. ચિત્ર ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આપણે શું લખવાનું છે. બરાબર. ચંદુ ધોબી તેના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખે છે. આ ચંદુ છે અને આ એનો ગધેડું છે, તેનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેને પાડેલું છે એટલે તેનું ધ્યાન તો રાખવું જ પડે ને. ગધેડો પણ તેના ઘણા કામ કરે છે, તેના માટે કામ કરે છે એટલે તેનું ધ્યાન રાખવું પડે છે. ચિત્ર જુઓ અને ચંદુ તેના ગધેડા માટે શું કરે છે તે લખવાનું છે. જો અહીંયા પ્રથમ ચિત્રમાં તમને શું દેખાય છે કે આ ચંદુ તેના ગધેડાને એની ઉપર પાણી નાખતું બતાવે છે ને, એટલે શું કરતો હશે? ચંદુ તેના ગધેડાને નવડાવે છે. શું કરે છે? તેના ગધેડાને નવડાવે છે. બરોબર. ચાલો બીજા ચિત્રમાં શું દેખાય છે તમને? તો એને ઘાસ ખવડાવતા દેખાય છે ને, ચંદુનો હાથ છે અને આ ઘાસ અને આ ગધેડું. બરોબર. એટલે શું કરતો હશે? તો ચંદુ તેના ગધેડાને ઘાસ ખવડાવે છે. ત્યાર પછીનું ચિત્ર છે પાણી પીવડાવતું. તો આ ચિત્રમાં લખવાનું તમારે ચંદુ તેના ગધેડાને પાણી પીવડાવે છે. બરોબર. એના પછીનું ચિત્ર છે, જો આ પીળા રંગનું દેખાય છે, ગળામાં હાર પહેરેલો છે, તો શું છે? ફૂલો છે. તો ચંદુ તેના ગધેડાને ફૂલોથી શણગારે છે. બરોબર. નવડાવી એ કરીને ખવડાવીને પાણી પીવડાવીને પછી એને તૈયાર કરે છે. બરોબર. તમે નાહી ધોઈને તૈયાર થાવ છો ને ખાઈ પીને, એ રીતના આપણે જે પ્રાણીઓ પાળ્યા હોય તેને પણ આપણે સમયસર નવડાવવા જોઈએ, ખવડાવવું જોઈએ, તૈયાર કરવા જોઈએ. બરોબર. જો આપણે કૂતરું પાડ્યું હોય તો એને ગળામાં પટ્ટો જે પહેરાવ્યો હોય તેને પણ સાફ કરીને પહેરાવવો પડે છે. ચાલો એના પછીનું પેજ છે વિચારો અને લખો. તમારા ઘર કે પાડોશમાં કોઈ પાલતુ પ્રાણી છે તો તે કયું છે? બરોબર. કદાચ તમારા ઘરની આજુબાજુમાં કોઈ પાલતુ પ્રાણી હોય, પાળેલું હોય, તેનું નામ તમે લખી શકો છો. બરોબર. તો તમે કહેશો, હા, મારા પાડોશમાં એક કૂતરું છે અથવા તો કોઈ બિલાડી હોય, ગાય હોય, ગમે તે પ્રાણીનું નામ તમે અહીંયા લખી શકો છો અને એનું જે તમે નામ પાડ્યું હોય એ પણ તમારે લખવાનું છે. બરોબર. તો અહીંયા આગળ લખ્યું છે, હા, મારો પાડોશમાં એક કૂતરું છે અને તેનું નામ છે રોયલ. શું નામ પાડ્યું છે? રોયલ. એના પછીનો પ્રશ્ન છે, તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે? તો તમે કોઈ પાલતુ પ્રાણી પાડ્યું હોય અથવા તો પહેલાં રાખ્યું હોય, અત્યારે પાડતા હોય, એનું નામ જે હોય એ તમારે અહીંયા લખવાનું છે બોક્સમાં જે જગ્યા આપી છે ને એમાં. બરાબર. ચાલો હવે એના પછીનું છે પ્રશ્ન, તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે એ અહીંયા આગળ જ્યારે એ એટલે કે ભૂખ્યું હોય. તમે કોઈ પાલતુ પ્રાણી પાડ્યું હોય અને તેને ભૂખ લાગી હોય તો તમે શું કરો છો? તો આપણે એના માટે જમવાનું તૈયાર કરીને તેને સમયસર આપીશું. બરાબર. ભૂખ લાગી એટલે આપવી પડે ને આપણે એને ખાવાનું. એના પછીનું છે, કોઈ એને ખીજવે તો. આપણે કોઈ પાલતુ પ્રાણી પાડ્યું હોય, બહાર ગયું હોય, બીજા કોઈ પ્રાણી અથવા તો કોઈ નાના છોકરા એને ખીજવે, હેરાન કરતા હોય, તો આપણે શું કરીશું કે તમે આ મૂંગા પશુને હેરાન ના કરશો. બરાબર. એટલે તેને એમ ન કરવા માટે જણાવીશું. એના પછી છે ઈજાગ્રસ્ત. ઈજાગ્રસ્ત એટલે કે એને વાગ્યું હોય ત્યારે. તો જ્યારે તેને વાગ્યું હોય અથવા તો ઈજાગ્રસ્ત થયું હોય તો તેને પ્રાણીઓના દવાખાને લઈ જઈશું અને જરૂરી સારવાર કરાવીશું.
એના પછીનું છે ઠંડી કે ગરમી અનુભવે ત્યારે. શિયાળો હોય ત્યારે ઠંડી ખૂબ પડે છે, ત્યારે પ્રાણીઓને પણ ઠંડી લાગે છે. આપણે કોઈ પાલતુ પ્રાણી પાળ્યું હોય તો આપણે એને ઠંડી લાગતી હોય ત્યારે શું કરવાનું, કે પેલો શણનો કોથળો, શણ એટલે કોથળો આવે છે ને, તેને પાથરીશું અથવા તેનું કપડું બનાવી તેને ઓઢાડીશું અથવા ઢાંકી દઈશું. અને જ્યારે ગરમી, ઉનાળામાં ગરમી પડે ત્યારે એને જે રહેવાની જગ્યા હોય તેને નેટ અથવા તો કોથળાને ભીનું કરીને ત્યાં આગળ ઠંડક કરીશું. બરાબર, ચાલો એના પછીનું જુઓ. નીચે યાદ કરો અને લખો. ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે, તેમનું ધ્યાન પણ રાખે છે. નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે, તમારે તેની વિગત લખવાની છે. બરાબર, અહીંયા આગળ પ્રાણીનું નામ અને આપણે તેને કેમ રાખીએ છીએ એ રીતના બે બોક્સ આપેલા છે. તો આ બાજુ પ્રાણીનું નામ લખવાનું છે અને આ બાજુ આપણે એને કેમ રાખીએ, શા માટે, કેમ એટલે કે શા માટે રાખીએ છીએ. તો કૂતરો આપણે પાડીએ તો છે, તો શા માટે પાડીએ છીએ? એક તો આપણો શોખ માટે, કે ભાઈ આપણને પ્રાણીઓ પાડવાનો શોખ છે. તે ઉપરાંત કે છે આપણા ઘરની ચોકી કરે છે. બરાબર, કોઈ ચોર આવ્યો હોય તો એની ભગાડે છે એટલે ઘરની ચોકી કરે છે. ત્યાર પછી ગાય ભેંસ, અહીંયા આગળ આપણે લખ્યું છે કે તે દૂધ આપે છે, તો દૂધ કોણ આપે? ગાય ભેંસ. બરાબર, તો ગાય ભેંસ આપણને દૂધ આપે છે તેટલા માટે આપણે એને રાખીએ છીએ. ત્યાર પછી બળદ, અને અહીંયા આગળ લખ્યું છે તે ગાડું ખેંચી દેતું. બળદ શું કામમાં આવે? ગાડું ખેંચવામાં. બરાબર, ખેતર હોય, ખેતર ખેડવામાં તે કામમાં આવે છે, અથવા તો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય તો પણ બળદ કામમાં આવે છે. બિલાડી, તો બિલાડી શા માટે રાખે છે? તે આપણા ઘરમાંથી ઉંદરોનો ત્રાસ દૂર કરે છે. પછી છે મરઘી, તો મરઘી શા માટે પાડીએ છીએ? તો દરેકને ખબર હશે કે તે ઈંડા ખોરાક તરીકે આપે છે, તેથી આપણે તેને રાખીએ છીએ. બરાબર, ત્યાર પછી માછલી, તો ઘરમાં માછલી હોય, તમે કોકના કોઈના ઘરમાં જોયું હશે કે એમના ઘરમાં માછલી ઘર છે, તો માછલી ઘર શા માટે રાખે છે? તો માછલી ઘર ઘરની શોભા વધારે છે, સારું લાગે ને ઘરમાં રાખી હોય તો. સુંદર સુંદર નાની નાની માછલીઓ હોય એટલે આપણું ઘર પણ સરસ દેખાય છે. પછી અહીંયા આગળ ખાલી જગ્યા આપી છે અને એની સામે લખેલું છે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ. તો તે કયું પ્રાણી છે તેને આપણે ખૂબ જ પસંદ કરીએ છીએ? તો સસલું. બરાબર, સસલું દરેકને ખૂબ જ ગમે છે ને, હા, તો સસલું આપણે ખૂબ જ પસંદ કરીએ છીએ. એના પછી છે મધમાખી, તો મધમાખી તે આપણને મધ આપે છે. બરાબર, ચાલો એના પછીનું પાછળ જુઓ. પાન નંબર 132 ઉપર જોઈએ આપણે. પંખીની પરબ, પંખીની પરબ પણ દરેકે જોઈ હશે. બરાબર, અને ઠીપ પણ કહેવામાં આવે છે. પંખીઓને ઉનાળામાં પાણી પીવા માટે બાંધીએ છીએ ને, ઝાડ ઉપર હોય કે ઘર આંગણે હોય, તો આને પાણીની ઠીપ ભરીને લટકાવી તેવું કહેવામાં આવે છે. મોટા મોઢાવાળું માટીનું વાસણ લો, માટીના વાસણને બાંધી દો, ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો, વાસણમાં થોડું પાણી ભરી દો અને તેને વૃક્ષની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો અને દરરોજ તેમાં પાણી ભરો. તેને સાફ કરીને પાછું તેમાં રોજ પાણી ભરવાનું છે. બરાબર, આ રીતની ઠીપ લટકાવવાની છે. ત્રણ બાજુ અહીંયા આગળ આ જે માટીનું વાસણ હોય એને ત્રણ કાણા પણ હોય છે અને ના હોય તો આ રીતનું બાંધવાનું છે. બરાબર, ને કયું પક્ષી પાણી પીવા માટે આવે છે તેનું અવલોકન એટલે કે ધ્યાન રાખવાનું છે, આપણે નિરીક્ષણ કરવાનું છે. બરાબર, ચાલો વિચારો અને લખો. આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે. ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેને જરૂરી છે. આવી ત્રણ વસ્તુઓના નામ લખવાના છે. જેવી જ રીતે આપણે જરૂરી છે જીવન જીવવા માટે, તેવી જ રીતે પ્રાણીઓને પણ અમુક વસ્તુ આપણી જેમ જ જરૂર પડે છે. અહીંયા આગળ જુઓ, માનવીને ઉપયોગી અને અહીંયા આગળ પ્રાણીઓને ઉપયોગી. બરાબર, બંનેને ઉપયોગી હોય તેવી કઈ વસ્તુ છે? તો શ્વાસ લેવા માટે આપણે જે હવા લઈએ છીએ તે આપણે પણ જરૂરી છે અને પ્રાણીઓને પણ જરૂર છે. બરાબર, થોડી વાર નાક બંધ કરીને બેસી રહીએ તો ચાલે ના, એવી જ રીતના પક્ષીઓનું મોડું દબાવીને બેસી રહ્યો તો એ પક્ષી જીવે ના જીવે, એટલે હવા મનુષ્ય અને પ્રાણી બંનેને જરૂરી છે. એવી જ રીતે આપણને ભૂખ લાગે છે, આપણે ખોરાક લઈએ છીએ, તો પ્રાણીઓને પણ ભૂખ લાગે છે એટલે એમને પણ ખોરાક જરૂરી છે. ત્યાર પછી ત્રીજો છે આરામ અને ઊંઘ,
તો દરેકને દરેક વ્યક્તિ કામ કરીને થાકી જાય છે, એટલે એને આરામ કરવા અને ઊંઘવા માટે જોઈએ છે, બરાબર. એવી જ રીતના પ્રાણીઓ પણ ઉડતા હોય, ભલે કામ ના કરતા હોય પણ ઉડતા હોય, ખોરાક માટે એક જગ્યાએ બીજી જગ્યાએ જતા હોય, તો એમને પણ આરામની જરૂર પડે છે. તમે કૂતરાઓને જોયા હશે કે રાત્રે ભલે તે જાગતા હોય પણ દિવસે તો પાછા થોડો આરામ કરી લેતા હોય છે, બરાબર. ચાલો એના પછી જુઓ, વિચારો અને કહો કે આપણે વિવિધ ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે પ્રાણીઓ પણ વિવિધ ખોરાક ખાય છે, બરાબર. જેવું આપણે જાત જાતનું ખાઈએ છીએ તેવું પ્રાણીઓને પણ ખાવા જોઈતું જ હોય છે. તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે, તો તમે કોઈ પ્રાણીને હાથથી ખવડાવ્યું હોય અથવા તો રોટલી નાખી હોય, તમે ઘર આંગણે ગાય આવી હોય, કૂતરું આવ્યું હોય, તો એને ખવડાવો છો ને? હા, તો તમે કહેશો કે હા, અમે ગાય અને કૂતરાને ખવડાવેલું છે. એના પછી જુઓ, કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે, તો તમે કોઈ ખેડૂતને જોયા હોય ગાયને કે ભેંસને ચારો ચાર નાખતા, અથવા તો બીજા કોઈ પ્રાણીને કૂતરાને જોયા હોય, બિલાડીને અથવા કોઈ પંખીને જોયા હોય, તો તમારે લખવાનું છે એનું નામ, બરાબર. ચાલો એના પછી તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ લખવાનું છે, શું ખવડાવ્યું છે નીચે એ લખવાનું છે. તો અહીંયા આગળ કૂતરો છે, તો કૂતરાને તમે શું ખવડાવ્યું? તો દૂધ એને બહુ ભાવે, રોટલી ભાવે, બિસ્કીટ, ટામેટા, અમુક પેલા વ્હાઇટ કૂતરા આવે છે નાના પોમેરિયન કે એને તો કેળા અને એવા અમુક પપૈયા અને બધા ફળ પણ ભાવતા હોય છે, એટલે કૂતરા ઉપર આધાર કે કયું કૂતરું છે, બરાબર. ચાલો એના પછી બિલાડી, તો બિલાડીને દૂધ ખૂબ જ ભાવે છે, આ ઉપરાંત તે રોટલી પણ ખાતી હોય છે. ત્યાર પછી કબૂતર જુઓ, તો કબૂતરને જુવાર, બાજરીના દાણા, ચોખા, મકાઈના દાણા એ બધું ખૂબ જ ભાવે છે. પોપટ, તો પોપટને લીલા મરચાં અને જામફળ ખૂબ જ ભાવે છે, એટલે અમે આ બધું ખવડાવ્યું છે. પછી આવે છે મરઘી, તો મરઘીને તમે શું ખવડાવ્યું? તો બાજરી, ઘઉં અને મકાઈના દાણા, એને જે ભાવતું હોય એ જ આપણે ખવડાવવું પડે ને, બરાબર, નહીં તો એ ખાય નહીં. ચાલો એના પછી ફરીથી આવ્યું વિચારો અને લખો કે પંખીને શું ખવડાવી શકાય. તો પંખીને તે મોટે ભાગે વિવિધ પ્રકારના અનાજના દાણા આપણે ખવડાવી શકીએ છીએ, એમાં જે પંખી હોય અને જે અનાજ વધારે ભાવતું હોય તે દાણા આપણે એને ચણચણમાં નાખીએ છીએ, બરાબર. ચાલો એના પછી તમે કયા પંખીને ખવડાવ્યું છે, કોઈ દિવસ કોઈ પંખીને માટે દાણા નાખ્યા હોય અથવા તો તમારા હાથમાં ખવડાયા હોય એ પંખીનું નામ તમારે અહીંયા લખવાનું છે. દાખલા તરીકે કબૂતરને તમે દાણા નાખ્યા હોય તો એનું નામ લખવાનું છે, ઘર આંગણે આવે છે ને ચકલી, કાગડો, પોપટ, અથવા તો કોઈના આંગણામાં મોર પણ આવતો હોય છે તો એનું નામ પણ તમે લખી શકો છો, બરાબર. ચાલો એના પછી બાળકોમાં સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે, બાળકોને વધારે પંખી કયું ગમે છે અને સૌથી વધારે તેઓ ખવડાવે છે? તો નાના બાળકો તમારા જેવડા કબૂતર અને પોપટ પોતાના આંગણામાં આવે છે ત્યારે એને ખવડાવતા હોય છે. આ ઉપરાંત કે છે અમુક પંખીઓ રોજી રોજ આવતા હોય એટલે તમારાથી ડરતા પણ ના હોય, એટલે એને ખબર પડી જાય કે આ તો અમને ચણચણમાં નાખવા આવે છે, એટલે ઘણીવાર તમારા હાથમાં પણ ખાતા હોય છે. એના પછીનો સવાલ છે, તમારી પાસે યાદીમાં આ નામ છે, શોધો તે શું ખાય છે. તમારી યાદીમાં એટલે કે તમે આ પંખીને જાણો છો, ઓળખો છો, તેનું નામ તમને ખબર છે. તો અહીંયા જોઈએ આપણે ઉંદર, તો ઉંદરનું નામ તો તમે સાંભળ્યું જ હશે, તો એ શું ખાય છે કે રોટલી અને અનાજ, બરાબર. ત્યાર પછી એને લાડુ પણ ખૂબ જ ભાવે છે. વંદો, તો વંદો તો ગટરમાં જ રહેતો હોય એટલે એને એઠવાડ ભાવે છે, બરાબર, અને ખાતો હોય છે. ત્યાર પછી ભૂંડ, તો ભૂંડ કચરામાં જ રખડતા હોય એટલે કચરામાં પડેલી બધી જ વસ્તુઓ તે ખાય છે. ચામાચીડિયું, તો ચામાચીડિયું નાના જીવજંતુ ખાય છે. ત્યાર પછી કાગડો, તો કાગડો પૂરી, જીવજંતુઓ અને એઠવાડ પણ ખાતો હોય છે. ખિસકોલી, તો ખિસકોલી ફળ, બીજ અને કૂંપણો, પછી પેલા બેરી નામનું ફળ આવે છે ને તે પણ ખિસકોલીને ખૂબ જ ભાવે છે. વાંદરો, તો વાંદરો છોડની જે નાની નાની કૂંપણો થઈ હોય છે ને, કુમળા પાન, કુમળા પાન, કૂંપણ, રોટલી, ફળ, કેરીના ગોટલા આ બધું જ ખાય છે. કરોળીઓ, તો નાના જીવજંતુઓ અને જીવડા. ત્યાર પછી ગરોળી, તો એ પણ નાના જીવડા, જીવજંતુ, માખી અને મચ્છર. અને અહીંયા એક બોક્સ ખાલી રાખ્યું છે, એમાં તમારું મનગમતું કોઈ બી તમને યાદ આવતું હોય એ પક્ષીનું પ્રાણીનું નામ તમે લખી અને તે શું ખાય છે તે લખવાનું છે, અને ના યાદ આવે તો અહીંયા પોપટ લખી
પોપટ શું ખાય? મરચા અને જામફળ. બરોબર. નીચે જુઓ, ફરીથી એક પ્રશ્ન આવેલો છે, વિચારો અને લખો. કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો. તો તમે ક્યારેક તમારા ઘરમાં બેઠા હોય અથવા તો બહાર ખોરાક લઈને બેઠા હોય અને કોઈ આવ્યું હોય પ્રાણી તમારા હાથમાંથી, કૂતરું હોય, વાંદરો હોય, બિલાડી હોય, એનું નામ તમે લખી શકો છો. જો અહીંયા મેં લખેલો છે એક સવાલ, એનો જવાબ, હા, એકવાર હું મારા ઘરના રસોડાનો દરવાજો ખુલ્લો રહી જતા, બરોબર, મારાથી દરવાજો રસોડાનો ખુલ્લો રહી ગયો હતો, તો ત્યારે એક વાંદરો અંદર આવી ગયો. બરોબર. શું આવી ગયું? એક વાંદરો અંદર આવી ગયો અને રોટલી લઈને જતો રહ્યો. અને એક વખત જ્યારે હું બહાર બેસીને કેળું ખાતો હતો ત્યારે એ વાંદરો મારા હાથમાંથી કેળું લઈ દૂર ઝાડ ઉપર જઈને ખાવા લાગ્યો. બરોબર. પાછળ જુઓ, સમજો અને જોડો. તો અહીંયા આગળ કોણ શું ખાય છે, જુદા જુદા રંગની લાઈન દોરીને જોડવાની છે. બરોબર. તો અહીંયા આગળ પહેલામાં પહેલું આપણે લઈશું ગરોળી. તો ગરોળી શું ખાય? મચ્છર. મેં આ રીતનું તીરની નિશાની દર્શાવી છે, તમારે પણ તમારી ચોપડીમાં આ રીતના દોરી દેવાનું. ત્યાર પછી ઉંદર. તો ઉંદર અહીંયા આગળ જુઓ, સાપ. બરોબર. સાપ ઉંદરને ખાય છે. આ બાજુનું તીર જાય છે, તીરની નિશાની તમારે જોવાની છે. બરોબર. પછી સાપ બીજું શું ખાય? ગરોળી. બરોબર. સાપ, ઉંદર અને ગરોળી ખાય છે. ત્યાર પછી અહીંયા આગળ ચકલી. તો ચકલીનો ખોરાક કયો છે? શાકભાજી અને ફળો. એ ઉપરાંત કે છે તે રોટલી પણ ખાય છે. ત્યાર પછી અહીંયા બકરી. તો બકરી શું ખાય છે? શાકભાજી અને ફળો, રોટલી. બરોબર. ત્યાર પછી જુઓ, બકરી ઘાસ પણ ખાય છે. અહીંયા આગળ ઘાસ બાજુ તીરનું નિશાની જાય છે ને. હવે કોણ બાકી રહ્યું? તો માનવી. માનવી શું ખાય છે? તો રોટલી, શાકભાજી અને ફળો. બરોબર. ચાલો હવે આગળ જુઓ. અહીંયા આગળ ગરોળી છે ને, તે કીડી પણ ખાય છે અને ચકલી પણ. કીડીને તમે આ રીતના જોડી શકો છો. બરોબર. ચાલો હવે જુઓ, યાદ કરો અને લખો એમાં પ્રાણીઓના નામ. તમે અડક્યા છો, તમે અડક્યા નથી, પણ અડકી શકો છો અને તમે અડકી શકવાના નથી. એવા કયા પ્રાણીઓ છે તમે જેને તમે હાથ અડાડ્યો હોય? પછી બીજા એવા કયા છે કે જેને તમે અડક્યા નથી પણ અડકી શકો છો? અને એવા કયા છે પ્રાણીઓ કે જેને તમે અડકી શકવાના જ નથી? તો અહીંયા જુઓ, કૂતરો, બિલાડી, ગાય અને બકરી, એને આપણે હાથ અડાડેલો છે. બરાબર. પછી સસલું, હાથી, ઘોડો અને કાચબો, આ એવા પ્રાણીઓ છે જેને આપણે હાથ અડાડી શકીએ અને આપણે તે કાંઈ નુકસાન કરી શકે નહીં, પણ આપણે હજી સુધી તેને હાથ એટલે કે અડકી શક્યા નથી. અને આ બાજુના બોક્સમાં છે વાઘ, મકર, સાપ અને વીછી. આને આપણે હાથમાં પકડીને રમાડી શકીએ? ના રમાડી શકીએ. બરાબર. એને હાથ પણ ના અડાય, હાથ અડાડવા જઈએ તો શું થાય? આપણને ખાઈ જાય. બરાબર. આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરથી પાસે જતા નથી અને ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ. તે આપણા ઘરમાં કે આપણી આસપાસ રહે છે, તેમાંના ઘણા પ્રાણીઓ આપણી મદદ કરે છે. આમાં અમુક પ્રાણીઓ એવા હોય કે જે આપણા ઘરની આસપાસ રહે છે અને આપણને મદદ પણ કરી શકે છે. બરાબર. અને આપણે એનાથી ડર પણ લાગતો નથી. અહીંયા સામે તમને જુઓ બાળમિત્રો, આ ચિત્ર છે અને બોક્સમાં એની વાર્તા આપી છે. શું છે? રાણીનો બગીચો. વાર્તાનું નામ શું છે? રાણીનો બગીચો. તો નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો. માળીને રાણીના બગીચામાંથી કેરી લાવે. અહીંયા એક નંબર લખ્યો છે કે પહેલામાં પહેલા ચિત્ર, માળી રાણીના બગીચામાંથી કેરી લાવ્યું. રાણી તો કેરી જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહ્યું કે આ કેટલી સરસ કેરીઓ છે. રાણીજી, જો આ પંખી ખાઈ ગયા ન હોત તો આના કરતાં પણ બમણી કેરીઓ હોત. આ માળી છે, રાણી માટે 3 ટોપલા ભરીને કેરીઓ લાવે છે. રાણી પણ ખુશ થઈ ગયા કેરીઓ જોઈને. તો પાછો માળી શું કહે છે કે રાણીજી, હજી પણ વધારે એકાદ બે ટોપલા વધુ આવી શકત. જો પ્રાણીઓ, અરે પક્ષીઓ આ કેરીઓ ના ખાઈ ગયા હોત તો આપણે વધારે કેરી હું તમારી માટે લાવી શક્યો હોત. તો પાછા રાણીજી શું બોલે છે કે શું કહ્યું તે? પંખીઓ કેરી ખાઈ ગયા, તમે પંખીઓને બગીચામાંથી બગીચામાં કેમ આવવા દીધા? રાણી એમ માળીને પૂછે છે.
તો માળી શું જવાબ આપે છે? મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં. હવે મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું એક પણ પ્રાણીને બગીચામાં નહીં આવવા દઉં. બીજા વર્ષે કેરીની જ્યારે સિઝન આવી ત્યારે પાછું ગયા વર્ષ કરતાં ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ના રોક્યા? રાણીજીએ માળીને સવાલ પૂછ્યો. તો માળી શું જવાબ આપે છે? જુઓ રાણીજી, મેં તમને રોક્યા હતા, મેં એક પંખીને આવવા દીધું ન હતું. શું કહે છે માળી? કે મેં એક પણ પંખીને બગીચામાં આવવા દીધું નથી, પરંતુ આ વર્ષે એક કીડીઓ કેરી ખાઈ ગયા. શું થયું? કીડીઓ હતી તે કેરી ખાઈ ગઈ છે. એટલે કીડીઓને તો બગીચામાં આવતી રોકાય ના રોકાય, પેલા ગયા વર્ષે જે પંખીઓ આવતા હતા તે ફળની ઉપરાંત આ કીડીઓને પણ ખાઈ જતા હતા, એટલે વધારે નુકસાન નહોતું થયું ફળને. બરોબર, જો ત્યાં પંખીઓ હોત તો તેઓ કીડીઓને ખાઈ જાત અને આપણી ઘણી બધી કેરીઓ ગુમાવી ના પડત. અહીંયા તમને ચિત્રમાં દેખાય છે બરોબર, આ કેરીઓ છે એમાં બધી કીડીઓ આવી ગઈ છે. બરોબર, એટલે આ કીડીઓ થોડુંક ખાય પછી બીજી કેરીમાં જાય, થોડુંક ખાય પછી બીજી કેરીમાં જાય. જ્યારે પેલા પંખીઓ તો જે મીઠું ફળ હોય તે જ ફળ ખાતા હતા. બરોબર બાળ મિત્રો, તો અહીંયા આગળ આપણો આજનો અભ્યાસ એટલે કે પાઠ 19 પૂરો થાય છે. તમારે હોમવર્કમાં આ પાઠ સરસ રીતે એક વખત વાંચી જવાનો છે. બરોબર, ચાલો આવજો ફરીથી આપણે સ્વાધ્યાય પોથીમાં આના પ્રશ્નોના જવાબમાં ફરીથી મળીશું.